વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ આજે આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ઓર ફોલ્સ ફોર સેકન્ડ મંથલી ટેસ્ટ ઓગસ્ટ યસ ધોરણ બાર માટે ટ્રુ ફોલ્સ જે એકમ કસોટીમાં પૂછાય છે કેવા ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે એનું એક લિસ્ટ બનાવેલું છે તો જોઈએ આજે આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશ વોલ્ટ ડિઝની વોઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ સાચું છે કે ખોટું તો ખરેખર વોલ્ટ ડીઝની છે એ ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીઅસ એટલે કે ઉદ્યમી હતા એટલે ટ્રુ નેક્સ્ટ છે વોલ્ટ વોઝ અ વેરી ક્રિએટિવ એન્ડ કોમ્પ્લેક્સ મેન એકદમ ક્રિએટિવ અને સમજવામાં જટિલ હતા તો સાચું છે ટ્રુ નેક્સ્ટ આપ્યું છે ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ બિલિવડ ધેટ વોલ્ટ વોઝ વેરી બેડ તો જો આ ખરેખર વાક્ય તમને પરીક્ષામાં આવી રીતે પૂછાય તો આવી રીતે અહીંયા બોલ્ડ કે અન્ડરલાઇન કરેલું નહીં હોય તમને સમજાવવા માટે અહીંયા મેં બોલ્ડ અને અન્ડરલાઇન કરેલ છે કે આ વાક્યની અંદર આ પાર્ટ ખોટો છે એટલે આ વાક્ય ફોલ્સ છે જો અહીંયા બેડની જગ્યાએ એ ક્રિએટિવ કે એવું કોઈ સારા શબ્દ લખ્યા હોય તો એ વાક્ય સાચું હોઈ શકે નેક્સ્ટ છે રોય ડિઝનીઝ અંકલ માઇક વોઝ અ ગ્રેટ મેજિશિયન અહીંયા મેજિશિયન લખે અહીંયા આર્ટિસ્ટ લખે કોઈ બી વસ્તુ લખે તો એ ખોટું છે એ તો એ એન્જિનિયર હતા એટલે ફોલ્સ નેક્સ્ટ વોલ્ટ ડિઝનીઝ અલાઈવ જોજો અહીંયા અલાઈવ વર્ડ નીચે જ અંડર લાઈન કરી દીધી ખરેખર પહેલા જ પહેલી જ લાઈનમાં આપણને કહે છે કે હી ઇઝ નો મોર બરાબર હેન ઇઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ એવરીવેર આખું વાક્ય સાચું છે પણ અહીંયા અલાઈવ લખ્યું છે ને એટલે એ વાક્ય ખોટું છે ફોલ્સ નેક્સ્ટ ધ ફર્સ્ટ મની વોલ્ટ એવર મેઇડ વોઝ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ તો સાચું છે સૌથી પહેલાં એને જે કે પૈસા મળ્યા હતા એ પાડોશીનો જે હોર્સ છે એ સ્કેચ કરવાના મળ્યા હતા નેક્સ્ટ વોલ્ટ ટોલ્ડ હિઝ બ્રધર દેટ ધ ડિસ્ટ્રીબ્યુટર હેડ ઓપીરાઇટેડ રાઇટેડ ઓસવાલ તો એ પણ સાચું છે ટ્રુ નેક્સ્ટ વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ બર્થ બર્થડે ઇન એટીન સિક્સટીએટ તો જો અહીંયા બોલ્ડ કરી દીધું છે શું ભૂલ છે તો નાઇન્ટીન સિક્સટીએટ આવવું જોઈએ એટીન સિક્સટીએટને આવવું જોઈએ એટલે ફોલ્સ છે નેક્સ્ટ વોલ્ટ ઇન્વોલ્ડ હિમ સેલ્ફ ઇન એવરીથિંગ વોલ્ટ છે એ પોતાની દરેક બાબતમાં વોલ્ટ પોતે ઇન્વોલ્વ થઈ જતો સાચું છે ટ્રુ નેક્સ્ટ છે રોય સેઝ ધેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ડ રોય આપણને જે ભાઈ છે એ આપણને રેટર છે એ વાત કરે છે કે ગમે તેવી સફળતા મળી પણ વોલ્ટ જે છે એનામાં ફેરફાર ના થયો તો એ વાત સાચી છે એટલે ટ્રુ નેક્સ્ટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ સ્લો એઝ ઇટ કેમ ઇન અહીંયા એઝ સ્લો સ્લો શબ્દ ખોટો છે જેવા પૈસા આવતા કે તરત જ જે છે એ વોલ્ટ પોતે કંપનીમાં પાછા રોકી દેતો તો જેવા આવતા એવા તરત જ એઝ સુન એઝ એઝ સ્લો એઝ નહીં એટલે ફોલ્સ નેક્સ્ટ દે હેડ ટ્રબલ્ડ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ તો સેન્ટેન્સ સાચું છે યાદ રાખજો જુલાઈ નાઇન્ટીન ફિફ્ટી ફાઇવમાં એ ડિઝનીલેન્ડ ઓપન થયું હતું ટ્રુ નેક્સ્ટ વેન વોલ્ડ ટોલ્ડ અ સ્ટોરી જ્યારે સ્ટોરી કહેતો ત્યારે વોલ્ટ કહું કેવી રીતે કહેતો ઇટ વોઝ અવર્સ યુ શો પરફોર્મન્સ એ એવું પરફોર્મન્સ હતું કે જાણે વાસ્તવિક સામે જ વસ્તુ ખડી થઈ જાય તો ટ્રુ સાચ છે નેક્સ્ટ વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશડ એન્ડ ઇટ નેવર વિલ અને ક્યારેય પૂરું થશે નહીં એવું એ વિચારતો અને ક્યારે થયું પણ નહીં તો સાચું છે નેક્સ્ટ ટ્રુ નેક્સ્ટ એના પછી જે વોલ્ટ સ્કેચ ઇઝ એનિમલ્સ ઇન ધ એપલ ઓરકાર્ડ એન્ડ વ્હીપિંગ વિલોવ તો પોતે પ્રાણી જે છે બધા એનો ક્યાં સ્કેચ કરતો તો આ એપલ ઓરકાર્ડમાં અને વ્હીપિંગ વિલોવમાં તો સાચું છે નેક્સ્ટ લેસન ચેન્જ થાય છે યાદ રાખો આ વખતે જે સિલેબસની અંદર આપણે યુનિટ થ્રી મો રીડ વન પણ પૂછાય છે તો એમાંથી પણ થોડા ટ્રુ ફોલ્સ લીધા છે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ યુ ટુ મેક અન ઇમોશનલ ચોઈસીસ તો સાચી વાત છે આપણું માઇન્ડ છે એ અન ઇમોશનલ ચોઈસીસ કરવામાં હેલ્પફુલ છે ટ્રુ નેક્સ્ટ આપ્યું છે માઇન્ડ ઇમોશન્સ એન્ડ હાર્ટ યાદ રાખજો જો હાર્ટ શબ્દ ખોટો છે અહીંયા બોડી હોવું જોઈએ એટલે બોલ્ડ કરી દીધું છે તમને ધ્યાનમાં આવે પરીક્ષામાં તમને પૂછાય તો આવું કંઈ બોલ્ડ કરેલું નહીં હોય આપને ખબર પડી જવી જોઈએ તો માઇન્ડ ઇમોશન્સ એન્ડ હાર્ટ આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર ફોલ્સ નેક્સ્ટ ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટ તો એ સાચું છે નેક્સ્ટ દેર ઇઝ નોટ જો અહીંયા નોટ છે દેર ઇઝ નોટ ઓરિજનલિટ લેસનમાં નોટ નથી ધેર ઇઝ અ ટેકનિક એવું સીધું લખેલું છે એટલે આ વાક્ય જે છે ખોટું છે ફોલ્સ નેક્સ્ટ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ તો બરાબર છે સેન્ટેન્સમાં એવું લખેલું છે આપણે ટેક્સ્ટબુકમાં એટલે સાચું બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ તો સાચું છે ઓપન યોર આઈસ અગેઇન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ તો એ પણ સાચું છે નેક્સ્ટ ડુ નોટ રિપ્લેસ હા એ ડુ નોટ ખોટું છે આપણે લેશનમાં આવ્યું છે રિપ્લેસ યોર સેલ્ફ તો નેગેટિવ કરીને છે વાક્ય એટલે વાક્ય ખોટું છે એટલે ફોલ્સ નેક્સ્ટ આવશે નેવર ટુ સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે નેવર ટુ સે ક્યારેય ન કહો ખરેખર આમાં સે આવે છે સેન્ટેન્સમાં એટલે નેવર ટુ જે છે એ ખોટું છે તો સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે નેવર ટુ આ નીચે અંડરલાઇન બોલ્ડ કરી દીધું છે આપને ખ્યાલ આવી જાય ફોલ્સ નેક્સ્ટ છે કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રિથિંગ તો એ સાચું છે નેક્સ્ટ ઇટ વોઝ નોટ ઓલ યોર અહીંયા નોટ શબ્દ નથી ટેક્સ્ટબુકમાં જે પાઠમાં જે મતલબ વાક્ય આપ્યું છે એમાં આપ્યું છે ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ In it and it's totally private. Not not Next up, when life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Make sure you don't get all tangled up in considerations about how the situation will resolve itself. Next, you can use the this self hypnosis આ સેલ્ફ ઇક્નોસાઇઝ સિસ્ટમ શું છે સ્ટેટ જે છે ટુ બી ટેન્સ્ડ અહીંયા બાકી ખોટું જે છે ટુ બી ટેન્સ્ડ નહીં ટુ રિવિલ ટુ ફ્રી થવા માટે કીધું હોય ને તો બરાબર છે મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે સેલ્ફ ઇક્નોસાઇઝ કરવાનું છે મેન્ટલ સ્ટ્રેસ લઈ આવવા માટે નહીં એટલે ફોલ્સ લાસ્ટ છે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર તો સાચું છે એવી કોઈ એક્સરસાઇઝ નથી કે જે આપણું ફ્યુચર જે છે એ પ્રેડિક્ટ કરી શકે તો આ હતા ટ્રુફોલ્ટ્સ જે આપણે એકમ કસોટીમાં પૂછાઈ શકેવા છે ફોર મોર એમ અપડેટ્સ સબસ્ક્રાઈબ્સ ઇઝી ઇંગ્લિશ વર્ડ